ગણેશ સ્વામિનારાયણ ધોરણ સાત વિષય ગણિત પાઠ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો આપણે છે અપૂર્ણાંક વિષય પહેલા જોઈએ કે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ આવી સંખ્યાઓ હોય છેદવાળી 3/8 5/6 આ બધી સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે. તો આપણે છે આજે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર વિશે જોઈશું. તો સૌપ્રથમ છે કે સરવાળા કરો. તો સરવાળા કરવાનો છે તો તમને એક આવી રકમ આપી છે 3/8 + 5/6. તો આ રકમનો આપણે સરવાળો કરવો હોય તો સૌપ્રથમ આપણે લસાઅ લેવો પડે. લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. તો આ લસાઅ લેવો હોય તો લસાઅ લેવા માટે આપણે ખબર છે કે અવિભાજ્ય અવયવ કઈ રીતે લેવાય કે 8 અને 6 લખી આપણે છે એને 2 વડે ભાગો કરવાનો. સૌપ્રથમ જ્યારે 2 વડે કોઈ પણ સંખ્યાનો ભાગ ન હાલે તો એનો 3 વડે 3 વડે ન હાલે તો 5 7 9 એવી રીતે આગળ આગળ ભાગ પકાવવાનો. તો સૌપ્રથમ આપણે 8 અને 6 જે છેદની અંદર રકમ હોય એનો લસાઅ લેવાનો. તો 8 અને 6 અહીંયા લખ્યા ત્યારબાદ આપણે એનો 2 વડે ભાગ પકાવી. તો 2નો ભાગ કરશું તો 8 છે એ 2ના પાડામાં આવશે. હા તો ક્યારે 2 4 8 એટલે 2 4 8 પહેલા અને 6 છે એ પણ આવશે 2 3 6. ત્યારબાદ પાછો 2ને લેવાનો. 2ને લઈ એટલે 2 2 4 અને 3 છે એ 2ના પાડામાં આવશે ને એટલે 3 ના 3 એમને. ત્યારબાદ હજુ અહીંયા 2 છે એટલે 2 વડે ભાગ થશે એટલે 2 1 2 અને 3 આવશે ને એટલે 3 ના 3 પાછા એમને. હવે અહીંયા તો 1 આવી ગયો અને અહીંયા 3 છે તો 2 વડે તો ભાગ થશે ને એટલે આપણે ડાયરેક્ટ 3 લીધા. 3 લઈ એટલે 3 અહીંયા તો 1 છે 1 ના 1 આવી જશે અને 3 1 3 એટલે છે જે છેલ્લે જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી આપણે ભાગ પકાવવાનો. અહીંયા 1 આવી ગયો એટલે 1 નીચે ઉતરી જશે અને અહીંયા 3 1 3 કર્યા એટલે બે જગ્યાએ 1 1 આવી ગયા. એટલે હવે આપણે જોવાનું કે આ બાજુ જે સંખ્યા આવી એનો ગુણાકાર કરવાનો 2 × 2 × 2 × 3 એટલે અહીંયા કહ્યું 2 × 2 × 2 × 3 2 2 4 4 2 8 8 3 24. તો આપણો લસાઅ છે એ 24 આવશે. તો હવે આપણે જોવાનું દાખલા ની અંદર લસાઅ તો આપણે મેળવી લીધો 24 એટલે આ તમારે લઘુત્તમ કરવાનું છે. આ લઘુત્તમ ની અંદર અથવા તો ક્યાંય સાઈડમાં પેજ હોય ત્યાં કરી અને આ લસાઅ છે એ તમારે લખી નાખવાનો. પછી આપણે દાખલો કરવાનો કે આ 3/8 પેલા લખી નાખવાનો અને એને ગુણાકાર ની નિશાની મૂકી દેવાની. પછી આપણો લસાઅ જે 24 આવ્યો છે તો આપણે જોવાનું કે 8 ને છે આપણે કેટલા વડે ગુણીએ ત્યારે 24 થાય. તો 8 ને આપણે 3 વડે ગુણીએ ત્યારે 24 થઈ જાય 8 3 24 એટલે જે ગુણ્યા 3 અહીંયા આપણે જે સંખ્યા અહીંયા લખી હોય એ સંખ્યા આપણે અંશ ની અંદર લખી નાખવાની. એટલે અહીંયા મેં ગુણ્યા 3 લખ્યા તો અહીંયા પણ ગુણ્યા 3 લખી નાખવાના. પ્લસ ની નિશાની કરવાની. ત્યારબાદ 5/6 એટલે 5/6 એમનો મૂકી દેવાના. પછી જોવાનું કે 6 છે તો 6 ના પાડા 6 ને કેટલા વડે ગુણશું તો 24 આવશે કારણ કે આપણો લસાઅ 24 છે એટલે આપણે
આ પ્રશ્ન 7 છે સરવાળા કરો તેમાંથી પહેલો અને પાંચમો આપણે શીખી ગયા ત્યારબાદના જે આ 6 દાખલા છે તે તમારે બધાએ હોમવર્કમાં કરવાના છે ત્યારબાદ છે બાદબાકી કરો આપણે જેમ સરવાળા કર્યા એમ હવે બાદબાકી કરવાની છે તો સૌપ્રથમ છે 2 ના છેદમાં 3 માઈનસ 1 ના છેદમાં 2 તો હવે આપણે લસાઅ તો લેવો જ પડશે 3 અને 2 નો લસાઅ લઈ 3 અને 2 નો લસાઅ લેવો એટલે 2 ના ગાળામાં 3 આવશે ને એટલે 2 1 2 પછી ત્યારબાદ 3 એટલે 3 1 3 એટલે લસાઅ છે 2 ગુણ્યા 3 કરશો એટલે 6 આવશે તો લસાઅ તો હવે 6 મળી ગયો હવે આપણે જેમ સરવાળામાં કર્યું તો એવી જ રીતે કરવાનું સૌપ્રથમ 2 ના છેદમાં 3 ગુણ્યા 3 ને કેટલા વખત ગુણશું ત્યારે 6 આવશે તો 2 વખત ગુણશું ત્યારે 6 આવશે એટલે 3 2 6 તો ગુણ્યા 2 કર્યા એ જ અંશમાં ગુણ્યા 2 લખવાના માઈનસ ની નિશાની એમને 1 ના છેદમાં 2 2 ને કેટલા વખત ગુણશું ત્યારે 6 આવશે તો 3 વખત તો 1 ગુણ્યા 3 છે એ અંશમાં પણ લખી નાખવાના હવે આપણે ગુણાકાર કરીએ 2 4 3 2 6 એટલે 4 ના છેદમાં 6 માઈનસ ની નિશાની 1 3 3 અને 2 3 6 લસાઅ આપણો સરખો આવી ગયો એટલે હવે આપણે અંશની છે બાદબાકી કરી શકશું જ્યાં સુધી આપણો લસાઅ સરખો ન હોય ત્યાં સુધી અંશની બાદબાકી કરી શકીએ નહીં તો લસાઅ સરખો આવી ગયો છે એટલે 4 માઈનસ 3 છેદમાં 6 4 માંથી 3 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 1 અને છેદમાં 6 આવશે 1 ના છેદમાં 6 આ તમારો જવાબ થશે હવે અહીં આપણે જોઈએ કે આપણો અંશ છે એ નાનો છે છેદ કરતાં એટલે જે આ તમારો આ જ જવાબ આવશે 1 ના છેદમાં 6 અને આપણે પૂર્ણાંકમાં મેળવવાના રહેશે નહીં જ્યારે અંશ મોટો હોય ને ત્યારે જ આપણે એને પૂર્ણાંકની અંદર મેળવીએ ત્યારબાદ બીજો દાખલો 2 ગુણ્યા 9 ના છેદમાં 20 માઈનસ 2 ના છેદમાં 5 તો અહીંયા તો આપણે પૂર્ણાંક નથી એટલે એક જ એમ લખી નાખીએ પણ અહીંયા આપણે પૂર્ણાંકવાળી સંખ્યા છે તો આ પૂર્ણાંકવાળી સંખ્યાને અંશ અને છેદમાં કરવી હોય તો અહીંયા આપણે ગુણાકાર કરશું 20 2 40 40 પ્લસ 9 એટલે કે આ બે નો ગુણાકાર કરી આની હારે સરવાળો કરશું એટલે 20 2 40 પ્લસ 9 એટલે 49 ના છેદમાં 20 માઈનસ 2 ના છેદમાં 5 હવે 20
ત્યાર બાદ બાદબાકી છે એમાં આપણે આ દાખલો જોયો ત્યાર પછીના આ દાખલા છે તે તમારે હોમવર્કમાં કરવાના છે અને પાંચમો દાખલો પણ આપણે જોઈ લીધો છે તો 6 7 અને 8 ના જે દાખલા છે તે પણ તમારે હોમવર્કમાં કરવાના છે હવે આપણે જોઈએ ગુણાકાર કરો તો ગુણાકાર કરો 3 ના છેદ માં 4 ગુણ્યા 12 થાય છે તો આનો આપણે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરવાનો સૌપ્રથમ 3 ના છેદ માં 4 ગુણાકાર ની નિશાની અને 12 છે તો છેદ માં કંઈ ન હોય તો આપણે ખબર જ હોય કે છેદ ની અંદર કંઈ ન હોય એટલે 1 તો હોય જ એટલે 12 ના છેદ માં 1 આવી રીતે લખી નાખવાના પછી અંશ અને છેદ નો આપણે અંશ નો અને છેદ નો છેદ ઉડાડવાના અંશ અને અંશ ના છેદ ના ઉડે અને છેદ ના પણ અંશ અને છેદના એક ઉપર નીચે છેદ ઉડી શકે તો સૌપ્રથમ 12 છે તો 12 ને 12 આપણે ઉડાડો હોય તો 4 3 12 થાય એટલે 12 ઉડી જાય એટલે 4 3 12 4 4 પછી અહીંયા 4 4 છે એટલે અંશ અને છેદના છેદ ઉડી શકે એટલે 4 અને 4 ઉડી જાય તો 3 ગુણ્યા અહીંયા પછી કાઈ જોવાનું કે અહીંયા 3 અને અહીંયા 3 તો 3 ગુણ્યા 3 કરવાનો છેદમાં 1 છે એ લખો કે ના લખો કાઈ ફેર પડે નહીં એટલે 3 3 9 એટલે જવાબ આવશે 9 હવે છે 3 ગુણાંક 1 ના છેદમાં 11 ગુણ્યા 1 ગુણાંક 5 ના છેદમાં 17 તો પૂર્ણાંકવાળી સંખ્યા હોય એનો ગુણાકાર કેવી રીતે કરવાનો તો સૌપ્રથમ આપણે કરતા કે ગુણાકાર છેદ હોય એનો ગુણાકાર કરી અંશના સાથે સરવાળો કરવાનો 11 તેરી 33 33 પ્લસ 1 એટલે 34 ના છેદમાં 11 ગુણ્યા નિશાની 1 ગુણાંક 5 ના છેદમાં 17 છે એટલે 17 એમાં 17 17 પ્લસ 5 કરશો એટલે 22 આવશે 22 ના છેદમાં 17 તો હવે આપણે આને છેદ ઉડાડવાના તો અહીંયા 34 છે તો સૌપ્રથમ અહીંયા 17 છે તો આપણે 17 2 34 કરી નાખીએ એટલે આ 34 તો નીકળી જાય ત્યારબાદ આ 17 અને આ 17 ઉડી જશે કારણ કે અંશ અને છેદ ઉડી શકે પછી અહીંયા છે 22 તો એને 11 2 22 કરશો એટલે 11 અને 11 ઉડી જશે અહીંયા 2 વધશે અહીંયા 2 વધશે એટલે 2 ગુણ્યા 2 2 2 4 આ તમારો જવાબ ત્યારબાદ ગુણાકારના જે દાખલા છે તેમાં આપણે પહેલો અને આઠમો દાખલો જોયો ત્યાર તે પછીના જે દાખલા છે તે બધા તમારે હોમવર્કમાં કરવાના છે એટલે
તેમાં આપણે પહેલો દાખલો જોયો ત્યાર પછીના બીજો ત્રીજો અને ચોથો એ તમારે હોમવર્કમાં કરવાના છે। ત્યાર પછીના આ પાંચમો દાખલો છે તે આપણે જોયો ત્યાર પછીના છ સાત અને આઠ જે દાખલા છે એ પણ તમારે હોમવર્કમાં કરવાના છે।